સુપ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનું એક અવસર પ્રાપ્ત થાય છે. એમનો આજે 670મો આ વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈને આવું છું અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓના વિડીયો લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત થવાનો મોકો પ્રાપ્ત થાય છે. મિત્રો ખાસ આપણે નમ્ર વિનંતી છે કે અહીંયા જે કરંટ અફેર્સનો વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે એ વિડીયો વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો જો આ બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો આજનો સુવિચાર તું જલન બેહિસાબ રખના હમ જલવે બેહિસાબ હમ જલવે બેહિસાબ રખેંગે. મિત્રો તુમ જલન બેહિસાબ રખના હમ જલવે બેહિસાબ રખેંગે. કોઈ પણ વ્યક્તિ હોય કદાચ કોઈ આપણી સામે ઈર્ષ્યા ભાવથી જતો હોય આપણો જે જુસ્સો છે આપણો જે એ જુસ્સો ક્યારેય અટકવો જોઈએ નહીં. જુસ્સો હંમેશા કોઈ પણ વસ્તુનો જુસ્સો પછી અભ્યાસનો જુસ્સો હોય એ માન સન્માનનો જુસ્સો હોય એ ક્યારેય ડગવા ન દેવો જોઈએ. હમ જલવે બેહિસાબ રખેંગે. મિત્રો આવો સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીશું. દોસ્તો આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ એડવર્બ. એડવર્બ ક્લોઝ એને કે ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આપણે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ એડવર્બ ક્લોઝ એને કે ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. દોસ્તો અત્યાર સુધીમાં આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ અને એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન આવા 6 પ્રકારના આપણે એડવર્બ ક્લોઝનો અભ્યાસ કર્યો છે. એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ એટલે સ્થળવાચક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સમયવાચક, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન પરિણામવાચક, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ હેતુવાચક, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પરિણામવાચક, એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાવાચક. મિત્રો અત્યારે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એટલે કે શરતવાચક. કન્ડિશન એટલે શરત. શરતવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. શરતવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. મિત્રો આવા વાક્યોની અંદર બે સંયોજકો ઇફ અને અનલેસ. આપણે ઇફ અને અનલેસના વાક્યો અગાઉ પણ જોયા છે. આજે આપણે અનલેસનું વાક્ય લઈ અને એને બે રીતે લખવાનો પ્રયત્ન કરીએ
દાખલા તરીકે અનલેસનો વાક્ય આપણે લઈએ, અહીંયા આપણે લઈએ દાખલા તરીકે અનલેસ વાળું વાક્ય લેવું હોય તો આવી રીતે વાક્ય લઈ શકાય. ઇફ યુ વિલ અથવા યુ વિલ મિસ ધ opportunity opportunity unless you go there in You will miss the opportunity unless you go there in time. You will miss the opportunity. તમે તક ગુમાવશો જો નહીં જાઓ તો. Unless જો નહીં જાઓ તો. You go there in. જો સમયસર તમે નહીં જાઓ તો તમે તક ગુમાવશો. આ વાક્યને આપણે આમે લખી શકાય. Unless you go there in time બે પ્રકારના વાક્યો. યુ વિલ મિસ ધ ઓપોર્ચ્યુનિટી અનલેસ યુ ગો ધેર ઇન ટાઈમ. અહીંયા અનલેસ યુ ગો ધેર ઇન ટાઈમ યુ વિલ મિસ ધ ઓપોર્ચ્યુનિટી. મિત્રો, આમ અનલેસને વાક્યની શરૂઆતની અંદર અને આવી રીતે પણ વાક્યની બીજા ભાગની અંદર પણ આપણે લખી શકીએ છીએ. એના અર્થમાં કોઈ ફેર પડતો નથી. જો તમે સમયસર ત્યાં જશો નહીં તો તમે તક ગુમાવશો. આવી રીતે મિત્રો વાક્યો એકથી બે વાર આ વિડીયો જોવાથી તમને ચોક્કસપણે યાદ રહી જશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરજો, પરંતુ સતત અભ્યાસમાં રહેજો. દોસ્તો, બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચાલો દોસ્તો, ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે, નવા વાક્યો સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.